ચારધામની યાત્રામાં અટવાઈ પડેલા અસંખ્ય ગુજરાતી યાત્રાળુઓમાં પાલનપુરના દર્શન જોશી પણ યાત્રામાં ફસાયા છે ભારે વરસાદને કારણે રસ્તાઓ જામ થઈ જતા દર્શન સહિત યાત્રાળુઓએ કલાકો સુધી ટ્રાવેલ્સમાં કશું જ ખાધા પીધા વગર રહેવું પડ્યું હતું અવારનવાર સંપર્ક કરવા છતાં સંપર્ક નહીં થતાં તેમના પરિવારજનોની ચિંતા વધી ગઈ હતી જો કે આખરે દર્શને ફોન દ્વારા ઋષિકેશ અને રુદ્રપ્રયાગ વચ્ચેના અતિ જોખમી પુલને ઓળંગીને આગળ નીકળ્યા હોવાના સમાચાર આપતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે આવતી વખતે છેલ્લા બે દિવસથી વધુ પડતું વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે છેલ્લા બે દિવસથી એમને રસ્તામાં જ ઊંઘવું પડ્યું છે છેલ્લા બે દિવસથી જમવાનું પણ કોઈ મળી નથી અને હાલ એના છેલ્લો ટેલિફોન અમારી પાસે સંપર્ક કર્યો મેં તો બેન તીસે એવું જાણવા મળ્યું છે કે રુદ્રપ્રયાગ અને ઋષિકેશ વચ્ચે જે પુલ છે એ પુલ એ અતિ જોખમી છે એ અતિ જોખમી પુલ એને સરળતાથી પાર કરી દીધો છે એટલે હવે હું ભગવાનનો પાડ માનીએ છીએ કે એ સેફ સાઈડ હવે ઘેર આવી જશે

રાત્રે સુવાનું કે સવારે ઉઠવાનું જે પણ કોણ ત્રણ દિવસથી કન્ટિન્યુ બસમાં ને બસમાં છે એ લોકો એક્ઝેક્ટ લોકેશન તો ખ્યાલ નથી આવતું પણ છેલ્લા સમાચાર હતા એ મુજબ એ લોકો ઋષિકેશથી સોરી બદ્રીનાથથી નીકળી ગયા હતા ઋષિકેશ જતા હતા રસ્તાની અંદર ક્યાંક છે કઈ જગ્યાએ પહોંચ્યા છે કોન્ટેક કરીએ છીએ પણ એમના પોતાનો તો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયા છે છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ભારતમાં મેઘ તાંડવમાં અનેક લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા વાવ તાલુકાના ખીમાણા પાદર ગામના પ્રવાસીઓ પણ સહી સલામત ઘરે પરત આવે તેવી પરિવારજનો આશા રાખી રહ્યા છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર